તેલંગાણા પોલીસે પૂરી કરી. હૈદરાબાદની પીડિતાને પીખી નાખનાર ચારેય રાક્ષસોનો પોલીસ એન્કાઉન્ટરમાં ખાત્મો થયો અને હૈદરાબાદ પોલીસ પર દેશભરમાંથી પ્રશંસાઓનો વરસાદ થયો. એન્કાઉન્ટર એ સમયે થયું જ્યારે ચારેય આરોપીને લઈ પોલીસ એ સ્થળ પર પહોંચી, જ્યાં બળાત્કાર બાદ ડોક્ટર દિશાને જીવતી સળગાવવામાં આવી. ઘટનાનું સીન રિક્રિએટ કરતા સમયે આરોપીએ પથ્થર અને લાકડીઓથી પોલીસને નિશાન બનાવી ભાગવાનો પ્રયાસ કર્યો. આરોપી મોહમ્મદ આરિફ અને કિશ બુલવે પોલીસની બંદૂક છીનવી લીધી અને પોલીસ પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું. આરોપીઓ ઘટનાસ્થળની આસપાસ આવેલ જાડી ઝાંખરાવાળા ખેતરોમાં ઘૂસી ગયા. जो दो पुलिस ऑफिसर से भी वेपन्स खींच लिया तो हमारा ऑफिसर्स बहुत रिस्ट्रेंट करते हुए उनको सरेंडर करने के लिए बताया, बट वो लोग सरेंडर नहीं किया, हमारे ऊपर फायरिंग भी किया, अटैक भी करे. सो बाद में हमारे लोग भी वो फायरिंग करना पड़ा. इन रिटेलिएशन के बाद हम बाद में चेक करें तो फायरिंग स्टॉप होने के बाद चेक करें तो चार लोग बुलेट इंजरीज के साथ मर गए थे. હૈદરાબાદ પોલીસે સ્પષ્ટ કર્યું કે આરોપીઓ વિરુદ્ધ તેમની પાસે પૂરતા પુરાવા હતા. અન્ય કેટલાક ગુનાઓમાં પણ તેમની સંડોવણીની આશંકા છે, જેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એન્કાઉન્ટર કરનાર હૈદરાબાદ પોલીસ હીરો બની